अखिल भारतीय सफाई कामदार संगठन द्वारा सूरत महानगर पालिका कचेरीना प्रांगणमां प्रतीक उपवास आंदोलन करवू पड्यो छे। पड़तर मांगने लई कामदारो प्रतीक उपवास पर उतर्या छे। सूरतमां 12 યુનિયનના ટેકેદારો સાથે અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલનનું આયોજન કરાયું છે। સુરત મહાનગરપાલિકા કચેરી ખાતે મોટી સંખ્યામાં સફાઈ કામદારો એકઠા થયા હતા અને માંગ મામલે રજૂઆત કરી હતી। તેમણે માંગ કરી છે કે સુરત મનપાના વર્ગ 4ના સફાઈ કામદાર, બેલદાર તેમજ અન્ય કર્મચારીઓ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ પોતાના આશ્રિતને નોકરી આપી શકે જે ઠરાવ પાછો જલ્દીથી જલ્દી કરવામાં આવે। સુરત મનપામાં 2004 પછીના નિમણૂક પામેલા તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવી લેવામાં આવે। સુરત મહાનગરપાલિકામાં ભરતી પ્રક્રિયામાં રોસ્ટર પ્રથામાંથી વર્ગ 4ના સફાઈ કામદાર, બેલદાર તેમજ અન્ય કામદાર કર્મચારીઓને મુક્તિ આપવાની માંગ કરવામાં આવી છે। સુરત મહાનગરપાલિકા કચેરીમાં જ સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ પર બેસી જતા લોકોને હાલાકી પડી હતી। હું કિરીટભાઈ વાઘેલા, અખિલ ભારતીય સફાઈ કામદાર સંગઠન યુનિયનના ગુજરાત પ્રદેશ પ્રમુખ છું અને અમારા સાથે આજે 12 યુનિયનના તમામ હોદ્દેદારો અને ટેકેદારો સાથે અમે આજે 2 દિવસના પ્રતિક ઉપવાસ ઉપર અનજળ ત્યાગીને કામદાર કર્મચારીઓના પ્રશ્ન બાબતે બેઠા છે। મૂળભૂત કામદાર કર્મચારીઓના પ્રશ્ન જે સ્વૈચ્છિક નિવૃત્તિ, જે વર્ગ 4ના સફાઈ કામદારો, બિલદારો અને અન્ય કર્મચારીઓને ખૂબ મોટો પ્રશ્ન આજે 3 વર્ષથી અમે પ્રશાસન સામે મૂકી રહ્યા છે, પરંતુ પ્રશાસન ખબર નહીં આંખ મીચીને અને બેરા થઈને અમારી કોઈ પણ માંગણીને સંતોષાઈ નથી રહ્યા। કારણ કે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવાનું કારણ એટલું છે કે 20 વર્ષ પછી ઘણા કર્મચારીઓ તબિયતથી ના ખરાબ થયા હોય અને એમની તંદુરસ્તી ના સારી રહેતી હોય તેવા કામદાર કર્મચારીઓ પોતે નિવૃત્તિ લઈને પોતાના આશ્રિતને નોકરી આપી શકે। તે જ પ્રમાણે 2005 પછીના જે કર્મચારીઓને પેન્શનનો અધિકાર નથી આપ્યો એના માટે અમારી લડત છે કે ભાઈ 2005 પછીના કર્મચારીઓ માણસો નથી, શું એમની કોઈ જરૂરિયાત નથી? આ મૂળભૂત પ્રશ્નો છે અને ખાસ કરીને રોસ્ટર પ્રથા જે વર્ગ 4ના માટે લાગુ કરી છે એ રોસ્ટર પ્રથા સુરત મહાનગરપાલિકા રદ કરે એવી માંગણીઓ સાથે અમે આજે પ્રતિક ઉપવાસ પર બેઠા છીએ। બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત।